તાલુકામાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધ્યું। નલિયામાં વહીવટીતંત્રની બેઠકમાં લોકડાઉનનો નિર્ણય અનિર્ણિત રહ્યો। પ્રાંત અધિકારી સહિતના તાલુકાના અધિકારીઓએ સમીક્ષા બેઠક યોજી। અબડાસા તાલુકામાં પણ કોરોના મહામારીનું પ્રમાણ વધવા પામ્યું છે। અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે। તાલુકાના અનેક ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આજે તંત્રની મળેલી બેઠકમાં નલિયામાં લોકડાઉન કરવાનો નિર્ણય તંત્રએ અનિર્ણિત રાખ્યો હતો। આજે નલિયાની પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી પ્રવીણસિંહ જેતાવત, તાલુકા વિકાસ અધિકારી જેપી ગોર, મામલતદાર ડામોર, નલિયા વેપી એસોસિએશનના પ્રમુખ હકુમતસિંહ જાડેજા તેમજ પોલીસ અને અન્ય તંત્રના અધિકારીઓની બેઠક મળી હતી। નલિયા દરજી ફળિયું, સિકત સોસાયટી તેમજ અબડાસા તાલુકાના કોઠારા સાંધવ તેમજ અન્ય ગામોમાં વધી રહેલા કોરોનાના કેસને સર, ખાસ કરીને આજે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, શું ચર્ચા થઈ? આજે પ્રાંત કચેરી અબડાસાની અંદર વેપારી એસોસિએશન પીએસઆઈશ્રીઓ, મામલતદાર સાહેબ, પીડીઓ સાહેબ એમની બધાની સાથે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર વેપારી એસોસિએશનને એ કહેવામાં આવ્યું કે જો આપ બધા સ્વૈચ્છિક રીતે લોકડાઉનનો વિચાર કરતા હો તો આપ કરી શકો। એમણે કીધું કે હા, અમે બધા છીએ, એના ઉપર વિચાર કરી રહ્યા છીએ અને એમના હોદ્દેદારો સાથે એ લોકો ચર્ચા કરી અને એક બે દિવસમાં જણાવશે એના પર શું નિર્ણય લઈ શકે। એના સિવાય બધા અધિકારીઓએ પણ એક અભ્યાસ કરી અને નક્કી કર્યું છે કે આપણા અબડાસા તાલુકાની અંદર લગભગ 7-8 એવી જગ્યાઓ છે કે જ્યાંથી લગભગ 55-60% જેવા કેસો આવે છે, એમાં મોટા કન્ટેનમેન્ટ ઝોન બનાવી અને એને આપણે સ્ટ્રિક્ટલી કન્ટેનમેન્ટ ઝોન તરીકે ઇમ્પ્લિમેન્ટ કરાવીએ પોલીસ અને પંચાયતની ટીમ સાથે। એવા જે જગ્યાઓ છે, દાખલા તરીકે નલિયાનું ગરજી ફળિયા છે, છાડુરા છે, સાંધવ છે, સાયરા છે, કોઠારાની અંદર એક બે સોસાયટીઓ છે, ફળીઓ છે, તો એ બધા ગામોની અંદર આપણે કન્ટેનમેન્ટ ઝોનને સ્ટ્રિક્ટલી ફોલો કરાવીએ એ બધી ચર્ચાઓ થઈ અને લોકો વધુમાં વધુ સારી રીતે, અત્યારે અમે જોઈએ છે તો ખૂબ મોટી સંખ્યામાં લોકો માસ્ક સાથે દેખાઈ રહ્યા છે, જે પ્રશાસને કરેલા પ્રયત્નોની સફળતા અને લોકોનો સહયોગ જ છે। તો આ કોવિડની મહામારીમાં લોકો વધુમાં વધુ સંખ્યામાં રસી લે, કારણ કે 45 વર્ષથી ઉપરના 20,000 લોકોને આપણે ત્યાં રસી આપવાની છે અને હજી સુધી ફક્ત 4,505,000 જેવા લોકોએ રસી લીધી છે। તો જાગૃતિ કેમ્પોનું અમે આયોજન કરવાનું વિચારીએ છીએ, જેથી કરીને લોકો વધુમાં વધુ સંખ્યામાં આગળ આવે અને એ લોકો રસી લે, જેથી કરીને આપણે આ મહામારીમાંથી આવી શકીએ બહાર। આ બધી વસ્તુઓની ચર્ચા થઈ અને આનું અમલ સત્વરે થાય એની માટે ચર્ચા કરવામાં આવી। કોરોના સામે જંગમાં વેક્સિન અમોઘ શસ્ત્ર છે, જે વિજય અપાવશે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ અચૂક વેક્સિન લે એ અનિવાર્ય છે। આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ મારફતે રસીકરણ કરાઈ રહ્યું છે અને હા, કોરોનાની રસી સંપૂર્ણપણે સલામત છે, એટલે વેક્સિન લેવામાં જરાય વિલંબ ના કરીએ। દવાઈ ભી ઓર કડાઈ ભી, માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।